જળ એ જીવન. પાણી બગાડતા લોકો અને સરકારી યોજનામાં થતા પાણીના વેડફાડ સામે જો આ દ્રશ્યો છોટા ઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારના કુંડલી મુહડી ગામના છે, જ્યાં પાણી માટે આદિવાસી પરિવાર કૂવો ખોદાવા મજબૂર બન્યો છે. નર્મદા ડેમનું પાણી સૌરાષ્ટ્ર સુધી કેનાલ મારફતે પહોંચ્યું છે, પરંતુ નસવાડીના ડુંગર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ન હોય કડુલી મહુડી ગામના ઉપલા ફરિયામાં રહેતા ખુશાલ ભીલ અને તેની પત્ની મોગલીબેન છેલ્લા બે માસથી તેમની જમીનમાં કૂવો ખોદી રહ્યા છે. હાલ 30 ફૂટ જેટલો કૂવો ખોદી નાખ્યો છે અને 40 ફૂટ પહોળાય છે. સિંચાઈની સુવિધા નથી, જેને લઈ આ પરિવાર વરસાદી પાણીના સંગ્રહ થાય અને પાણી ઉપયોગી બને તે હેતુ છે. તેના ઘર પાસે હેન્ડપંપ છે, એમાં પણ પાણી ચોખ્ખું આવતું નથી અને ઉનાળામાં પાણી માટે આ પરિવાર સાથે આજુબાજુના લોકો પણ વલખા મારે છે. કૂવો ખોદ્યો છે, પાણી નહીં મળે તો વરસાદી પાણી સંગ્રહ થાય તો ઉપયોગી બનશે અને તે ખેતી માટે કામ લાગશે. હજુ ચોમાસા આવે ત્યાં સુધી કૂવો ખોદવાનું ચાલુ રાખશે. આદિવાસી આગેવાન અને ગ્રામજનો પણ નર્મદા ડેમ નજીક હોય સિંચાઈની પાણીની સુવિધા મળે તેવી માંગ કરી છે. હાલ તો જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે ખુશાલ ભીલ અને મોગલીબેન કૂવો ખોદી પાણી મળશેની આશા રાખી રહ્યા છે. ખુશાલ ભીલની પુત્રી પાણીની સુવિધા થાય તેવી માંગ કરી છે. લલકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.